जय હવે સચ્ચિદાનંદ. આપણે પદ સાંભળી છે, એક જ મિનિટ. હા, મને એમ કે દીપકાજી આવવાના, દીપકાજી આવ્યા નથી હજી. એક જ મિનિટ. હા, હા. ને હા, 94. થર્ટીન. હા, 13. ઓકે ઓકે, આવી ગયું. ઓકે, ઓકે અનન્ય. જય સચ્ચિદાનંદ. જય હતો કડવો બીજ માંથી અડાઈ નો લીમડો, દાદાએ બનાવ્યો મૂને મીઠો મધુ લીમડો. હતો કડવો બીજ માંથી અડાઈ નો લીમડો, દાદાએ બનાવ્યો મૂને મીઠો મધુ લીમડો. અવર્ણીય જ્ઞાન ધારે શુદ્ધ પ્રેમ ધોધજો, કાયમ નો ઉદ્ભગામી પ્રત્યક્ષ બોધજો. અનોખા છે આત્મા શિલ્પી મહાત્મા ન પેલજો, વચન બળ ના ટાંકણાથી કાંડ વહેલા મેલજો. હતો કડવો બીજ માંથી અડાઈ નો લીમડો, દાદાએ બનાવ્યો મૂને મીઠો મધુ લીમડો. ભૌગોલિક ભાગ સઘળો આશક્તિને મામતો, અહંકાર ઇતિહાસે રાગે દ્વેષે ભમતો. કોઈ નથી કાયમ સગલા મારું માન્યું મૂર્ખ છો, દેહ છે જ્યાં મોટો દાગો વરગણો નો ભૂત છો. હતો કડવો બીજ માંથી અડાઈ નો લીમડો, દાદાએ બનાવ્યો મૂને મીઠો મધુ લીમડો. કહેતા તા સંબંધીઓ હવે મારો નંગ છો, તો જગત ધંધો જાણો નહીં ને અકલમંદ લપ છો. પહેલા કોઈએ પૂછ્યું નો તું નવનીત કેમ છો, દાદાને પ્રતાપે કહે છે કવિતા મેં કેમ છો. દાદાને પ્રતાપે કહે છે કવિતા મેં કેમ છો. હતો કડવો બીજ માંથી અડાઈ નો લીમડો, દાદાએ બનાવ્યો મૂને મીઠો મધુ લીમડો. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું. તમે આ કેમ કાઢ્યું આજે? એટલે હું ગોતતી હતી ત્યાં, મમ્મી ને આ પદ ગમે છે તો મમ્મી એ સજેસ્ટ કર્યું. ઓકે, મમ્મી ને ગમતું હતું, તમને નહીં? હા, મને ગમે છે, પણ હજી હું પદ બધા જોતી હતી કે કયા કયા આવડે છે, એટલે એમાં મમ્મી આ સજેસ્ટ કર્યું. હા, ઓકે. તો આમાંથી તમને કઈ ખબર પડી કે? હા, કડવો બીજ. હા, એટલે અનન્યજી આડાઈ છે, જે શું કહેવાય, સામે જવાબ આપી દે છે, ગુસ્સો આવે છે. એ લીમડામાં દાદા એ જ્ઞાન આપીને મીઠો લીમડો કર્યો. ઓકે, બીજું કઈ જાણવું છે આમાં? પેલા પછી આપણે અનન્ય બેન ની આડાઈ ની થોડી વાત કરીએ આપણે. ના,
બધું ક્યાં ખબર છે શું છે આ બધું? હા, એટલે થોડુંક થોડુંક અમુક લેવલ સુધી ખબર છે જાણવું છે ભલે. આમાં? ના નહીં. ઓકે, તો આમાંથી જે લાઈન ના સમજાય એ પૂછી લેવાનું. અનન્યા, હા, આમાં બધી લાઈન સમજાય છે કે કોઈ લાઈન સમજવી છે કે ચાલે એવું છે? વાંધો નથી આવતો, ખબર પડી જાય છે, પણ એટલું હાઈ લેવલે નથી ખબર પડતી. હાઈ લેવલે જવાનું હોય તો વાત કર. નેક્સ્ટ ટાઈમ આવે ને તો આપણે જોવાનું. ઓકે, કયા કયા ખ્યાલ નથી આવતો પછી અન્ડરલાઈન કરી દેવાનું. ના, આમ તો સમજાય એવું જ છે, સહેલું પદ છે, પણ ના સમજાય તો પૂછી લેવાનું. બાકી તો આમ સમજાય એવું જ છે. બીજામાં આવશે ને, હજી તો પદો આવ્યો, એમ કે ઘણા ગાવાના છે હવે સ્કેડ્યુલ. સરસ સરસ, ખુલ્લા અવાજે ગાવાના, દબાયેલા અવાજે નહીં, ખુલ્લા અવાજે. તો ઓકે, તો ચાલો આપણે આડાઈની વાત કરીએ. તમારી આડાઈની વાતો કરો થોડું. બિહારી દાદા તમને થોડું જાદુ કરી આપે. આડાઈ તો બહુ જ છે વત્સલ, કઈક એટલે ઈ નો થવું જોઈએ. હું મોટી છું, હું કવિ થવું જોઈએ. ઈ નો થાય એટલે પછી ગુસ્સો આવે. વત્સલ ને કે તને મને આપણે વીકનેસ તરીકે રજૂ કરી છે કે ભાઈ આ અનન્યાની વીકનેસ છે, અનન્યાની આડાઈ છે. તો આપણે અનન્યા તરીકે જોઈએ છે ને અનન્યાની આડાઈ છે એ રીતે જોઈએ છે, એટલે આપણે ઓટોમેટિક શુદ્ધાત્મા થઈ ગયા. કારણ કે આપણે કોઈ ભૂલને છાવરતા નથી, કોઈ ભૂલને કવર કરતા નથી, એટલે આપણે આપણી વીકનેસને સ્વીકાર કરીએ છીએ. એટલે જ્યાં સુધી પોતાની વીકનેસને કવર કરે, પોતાની વીકનેસને છારવે, એ બધી આડાઈઓ કહેવાય. છાવરતા તો નથી ને, આપણે એનું ઉપરાણું નથી લેતા ને. અમુક વાર મોટા ભાગે તો લેવાઈ જ જાય છે, ક્યારેક જેવું રહે છે. હા, એટલે એ લેવાઈ જાય ત્યાં ખૂબ પ્રતિક્રમણ ખપે. એના ઉપરાણું કોણ લે છે અને શા માટે લે છે? પોતાનું સારું દેખાય એટલા માટે, બીજાને હેઠા પાડવા માટે, કયા કારણથી એ ઉપરાણું લે છે? તો એ અંદર સમજ જોઈ લેવા. અહંકાર ને લીધે. બરાબર, સારું. એટલે ખબર પડી ને કે શાના કારણે ઉપરાણું લેવાય છે, એટલે જાય. અહંકાર ખાલી થતો અહંકાર છે, પણ છતાંય એ તને અસર આપીને જાય. સમજાય? હા, બસ. જ્યાં જ્યાં અનન્ય ઉપરાણું લે, પોતાની વાતનું રક્ષણ કરે, તો સમજવાનું કે આ બધી આડાઈ છે. આટલો ઝેરી નાગ છે, ઝેરીમાં ઝેરી સાપ હોય, મોટામાં મોટો હોય, તોય એ આમ વાંકો ચૂકો ચાલતો હોય, પણ જયારે એને દરમાં જવાનું હોય, પોતાના ઘરમાં જવાનું હોય, ત્યારે સીધો શોર્ટ થઈ જાય છે ને. એવી રીતે આ અનન્ય રૂપી જે નાગ છે એ આડાને લીધે વાંકો ચૂકો ચાલ્યા કરે, પોતાનું મહત્વ બતાયા કરે, બીજાનું તોડી પાડે, બીજાને એમ કે ભાઈ તું નાનો છું, મોટી છું, એ સંસારમાં વાંકો ચૂકો ચાલ્યા કરે. હવે આપણે જોઈએ શુદ્ધાત્મામાં સ્થિર થવું છે. શુદ્ધાત્મ પદ એ પોતાનું સ્વપદ છે, પોતાનું ઘર કહેવાય દરઅસલ. અને અનન્યાના પક્ષમાં જેટલો સમય રહે, અનન્યાનો જેટલું ઉપરાણું લે,
એ બધું પરક્ષેત્ર કહેવાય. શું કહેવાય? પરક્ષેત્ર. પરક્ષેત્ર. હું શુદ્ધાત્મા છું એ સ્વક્ષેત્ર, એ પોતાનું ઘર કહેવાય. એટલે ઘરમાં જવું હોય, પોતાના સ્વમાં જવું હોય, તો બધી આડાઈઓ છોડવી પડે, સીધું થવું પડે ને, નાગની જેમ. આપણે એ લક્ષમાં રાખો કે ભાઈ આપણે સ્વમાં પ્રગતિ કરી છે, સ્વમાં રહેવું છે, તો આ બધી આડાઈઓ બધી મૂકવાની છે. ભલે બતા કું મોટી છું, આમ છું. જ્ઞાન તો જ્યાંથી પણ મળતું હોય, જેની પાસેથી મળતું હોય, એ લેવાનું છે. પછી આપણાથી ગમેટેલો નાનો કેમ ના હોય, સમજે? આપણને એમ થાય કે ભાઈ આ નાના પાસે શું જ્ઞાન હોય, હું જ જ્ઞાની છું, તો આની પાસેથી શું લેવાનું? એટલે અહંકાર આપણને કઈ શીખવા ના દે કે આ તો નાનો છે. કે ભાઈ નાનો હોય પણ ગુણ સારા હોય કે ના હોય, અને મોટા હોય તો અવગુણ ભારે હોય. એવું થોડું છે કે મોટા હોય એટલે મોટા મોટા ગુણો હોય. એટલે બધું હોઈ શકે છે. એટલે એ આપણી જે પકડ છે, જે આડાઈ છે, એ બધી છોડવાની, અને જ્યાંથી આપણને જ્ઞાન મળે, જેની પાસેથી જ્ઞાન મળે, એનો આપણે સ્વીકાર કરવાનો, તો એ બધી આડાઈ તૂટી જાય. સમજાયું? હા. બોલ, બીજું કઈ? સારું. રજનીભાઈ, ક્યાં ગયા રજનીભાઈ? એટલે આપણે આપણી બધી વીકનેસ માંથી મુક્ત થવાનું છે. અને બધી વીકનેસ, જે વીકનેસ છે, એ વીકનેસ નીકળતી જાય એટલું આપણું સ્વપદ ખુલ્લું થતું જાય. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અનન્યા, થેન્ક યુ. કુશભાઈ, આ બોલો કશ્યપભાઈ.